नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। फरी पाछा आजना वीडियो नी अंदर आपणे आगळ मूल संकल्पनाना अनुसंधान ने केटलाक दाखलाओनी चर्चा करीशुं। आगळनो दाखलो कवि 5.3 ग्राम Na2CO3 માં રહેલા સોડિયમ, કાર્બન અને ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ગણો। पांच पॉइंट त्रण ग्राम सोडियम कार्बोनेट Na2CO3 में रहेला सोडियम परमाणुओं की संख्या केटली छे, कार्बन परमाणु केटला छे, ऑक्सीजन परमाणु केटला छे, एनी आपणे संख्या की गणतरी करवी छे। तो पहला आपणे अहीं मूकी दईए कि Na2CO3 एमां सोडियमना परमाणु केटला छे, तो के बे, तो अहीं हूँ लखी दू बे सोडियमना परमाणु, कार्बन तो के एनो एक परमाणु, ऑक्सिजन तो के एना त्रण परमाणु। एटले आनु अर्थघटन आवुं थाय के भाई जो एक मोल सोडियम कार्बोनेट होय तो एमां बे मोल सोडियम होय, एमां कार्बन परमाणु एनो एक मोल होय अने ऑक्सिजन परमाणु तो के एना त्रण मोल होय। सूत्र આવું કહે છે કે ભાઈ સોડિયમ કાર્બોનેટના એક મોલમાં સોડિયમ પરમાણુના મોલ એ બે હોય, કાર્બન પરમાણુનો એક મોલ હોય, ઓક્સિજન પરમાણુના ત્રણ મોલ હોય। હવે અહીંયા આપણને આપ્યું છે 5.3 ગ્રામ Na2CO3, એટલે પહેલા તો મારે Na2CO3 ના મોલ શોધવા પડે। તો Na2CO3 ના મોલ तो के एनु दळ छेद मा एनो अणुभार, सोडियम 23 दू 46, कार्बन 12 अने 16 तरी 48, 6 1 106। तो दळ आपेलू छे 5.3 भाग्या 106। तो आना उपरथी आपणने सोडियम कार्बोनेटना मोलनी संख्या मळी जाय। तो 5.3 भाग्या 106 તમારો જવાબ આવશે 0.05 મોલ। આટલા મોલ Na2CO3 ના આયા। હવે સમીકરણ આપણને એવું કહેતું હતું કે એક મોલ જ્યારે સોડિયમ કાર્બોનેટ હોય ત્યારે એમાં સોડિયમ પરમાણુના આટલા મોલ હોય, પણ આપણી પાસે સોડિયમ કાર્બોનેટના મોલ જ 0.05 છે। તો સોડિયમ કાર્બોનેટના મોલ 0.05 હોય તો આના મોલ કેટલા થાય, તો કે એના કરતા બમણા, એટલે 2 × 0.05 આટલા મોલ। કાર્બન પરમાણુના મોલ તો કે એ તો આના જેટલા જ છે, એટલે 0.05 મોલ, આના પણ 0.05 મોલ, અને આના થશે આના કરતા 3 ગણા, એટલે 0.05 મોલ હતા એને ગુણ્યા 3, એટલે 0.15 મોલ। તો દરેક પરમાણુના મોલ આવી ગયા છે, તો મોલ આવી ગયા છે એટલે આપણે એના ઉપરથી એના પરમાણુઓની સંખ્યા શોધી શકીએ। તો કે સોડિયમ પરમાણુઓની સંખ્યા કેટલી, તો કે એના મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર, એટલે 2 × 0.05 ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 × 10³ અને આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 2 × 0.05 × 6.022, તો તમારો જવાબ આવશે 0.6022 × 10³। 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ, 6.022 × 10², આટલા સોડિયમ પરમાણુ આવે।
એવી જ રીતે કાર્બન પરમાણુઓની સંખ્યા ગણવી હોય તો એના મોલ આટલા જ છે, એટલે આને ગુણ્યા એવોગેડ્રો નંબર કરો એટલે કાર્બન પરમાણુની સંખ્યા આવી જાય. ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો એનાય મોલ આપણી પાસે છે, આને ગુણ્યા એવોગેડ્રો નંબર કરો એટલે ઓક્સિજન પરમાણુઓની સંખ્યા આવી જાય. તો હું કાર્બન અને ઓક્સિજન પરમાણુઓની સંખ્યા મેળવતો નથી, આને ગુણ્યા એવોગેડ્રો નંબર અને આને ગુણ્યા એવોગેડ્રો નંબર કરો એટલે એના ઉપરથી તમને કાર્બન અને ઓક્સિજન પરમાણુઓની સંખ્યા મળી જશે. ત્યાર પછી એક દાખલો આપેલો છે જેમાં લખ્યું છે કે ક્લોરોફિલમાં વનસ્પતિની અંદર રહેલું ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય, આ ક્લોરોફિલમાં દળથી 2.68% મેગ્નેશિયમ રહેલો છે. ક્લોરોફિલની અંદર દળથી 2.68% મેગ્નેશિયમ રહેલો છે. તો 2 ગ્રામ ક્લોરોફિલમાં 2 ગ્રામ ક્લોરોફિલમાં 2 મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા ગણો. એટલે ક્લોરોફિલ નામનું સંયોજન છે ને એ સંયોજનમાં મેગ્નેશિયમ નામનું તત્વ એ 2.68% છે. હવે જે તમને સંયોજન આપ્યું છે એનું દળ પાછું 2 ગ્રામ છે, તો એ 2 ગ્રામ ક્લોરોફિલમાં મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા આપણે ગણવી છે. તો આપણે અગાઉ જે તે સંયોજનમાં રહેલા ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ કેવી રીતે મેળવવું એના દાખલા ગણ્યા છે. મેગ્નેશિયમ આટલા ટકા છે તો મેગ્નેશિયમનું દળથી ટકાવાર પ્રમાણ બરાબર મેગ્નેશિયમનું કુલ દળ છેદમાં સંયોજનનું દળ અને એને ગુણ્યા 100. તો મેગ્નેશિયમનું ટકાવાર પ્રમાણ આપેલું છે 2.68, સંયોજનનું દળ 2 ગ્રામ આપેલું છે, તો એના ઉપરથી મને મેગ્નેશિયમનું કુલ દળ મળી જાય. તો મેગ્નેશિયમનું કુલ દળ બરાબર 2.68 ગુણ્યા 2 ભાગ્યા 100. તો 2.68 ગુણ્યા 2 એટલે 5.36, એને ભાગ્યા 100 એટલે 0.53. 5.36 એને ભાગ્યા 100 એટલે 0.536. આટલા ગ્રામ મેગ્નેશિયમનું દળ આવ્યું. તો હવે એમાં મારે મેગ્નેશિયમ પરમાણુઓની સંખ્યા ગણવી છે. તો મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24 છે એટલે આપણને ખબર છે કે ભાઈ 24 ગ્રામ જો દળ હોત, 24 ગ્રામ મેગ્નેશિયમ હોત તો એમાં મેગ્નેશિયમ પરમાણુઓની સંખ્યા કેટલી હોત? તો કે એવોગેડ્રો નંબર જેટલી. આટલા મેગ્નેશિયમ પરમાણુ માટે 0.0536 ગ્રામ મેગ્નેશિયમ હોય તો એમાં મેગ્નેશિયમ પરમાણુઓની સંખ્યા કેટલી? તો 0.0536 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 ભાગ્યા 24. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. 0.0536 ગુણ્યા 6.022 ભાગ્યા 24. તમારો જવાબ આવશે 0.0344 ગુણ્યા 10^23. 2 પોઈન્ટ આમ ખસી જઈએ, 1.344 ગુણ્યા 10^21. આટલા મેગ્નેશિયમના પરમાણુ આમાં રહેલા હોય. તો જ્યારે દળથી પ્રમાણ ક્લોરોફિલમાં મેગ્નેશિયમ આટલા ટકા હોય 2 ગ્રામની અંદર, તો એમાં રહેલા મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા આ પ્રમાણે કેલ્ક્યુલેશનથી આપણે મેળવી શકીએ. ત્યાર પછી
KBr માં પોટેશિયમ બ્રોમાઇડ એમાં 32.9% દળથી પોટેશિયમ રહેલ છે. જો 6.40 ગ્રામ બ્રોમિન જો 6.40 ગ્રામ બ્રોમિન 3.60 ગ્રામ પોટેશિયમ સાથે પ્રક્રિયા કરે તો KBrમાં 32.9% દળથી પોટેશિયમ આ KBrમાં રહેલો છે એટલે બાકીનો બ્રોમિન છે. તો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ આ KBr છે અને KBrની અંદર દળથી પોટેશિયમ કેટલો છે, બ્રોમિન કેટલો છે. તો પોટેશિયમ તો આપણને આપેલો છે કે ભાઈ 32.9% છે, એટલે કે 100 ગ્રામ જો પોટેશિયમ બ્રોમાઇડ હોય તો એની અંદર 32.9 ગ્રામ પોટેશિયમ છે અને બાકીનો એ બ્રોમિન છે. તો 100 માંથી હું એને બાદ કરી દઉં, 67.1 ગ્રામ બ્રોમિન થશે. ટૂંકમાં 100 ગ્રામ KBrમાં 8 ગ્રામ પોટેશિયમ છે અને 8 ગ્રામ બ્રોમિન છે અને એ બે સંયોજે અને 100 ગ્રામ KBr બનાવે છે. હવે તમને રકમમાં એવું કીધું છે કે ભાઈ જો 6.40 ગ્રામ બ્રોમિન એ 8 ગ્રામ પોટેશિયમ સાથે પ્રક્રિયા કરે તો રકમમાં આપણને દેખાય છે કે ભાઈ 67.1 ગ્રામ બ્રોમિન જે પોટેશિયમ સાથે પ્રક્રિયા કરે છે, આ 67.1 ગ્રામ બ્રોમિન સાથે કેટલો પોટેશિયમ વપરાય છે, તો કે 32.9 ગ્રામ પોટેશિયમ વપરાય છે. હવે આપણને એવું કીધું છે કે ભાઈ 6.40 ગ્રામ બ્રોમિન સાથે 8 ગ્રામ પોટેશિયમ પ્રક્રિયા કરે છે. હવે 67.1 ગ્રામ સાથે તો 8 ગ્રામ પોટેશિયમ પ્રક્રિયા કરે પણ તમને આપ્યો છે 6.40 ગ્રામ બ્રોમિન, તો એની સાથે પ્રક્રિયા કેટલા ગ્રામ પોટેશિયમ કરશે, તો કે 32.9 × 6.40 ભાગ્યા 67.1, એટલે તમને પોટેશિયમનું દળ મળી જશે. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ, 32.9 × 6.40 ભાગ્યા 67.1, એટલે તમારો જવાબ આવશે 3.138 ગ્રામ પોટેશિયમ આ 6.40 ગ્રામ બ્રોમિન સાથે પ્રક્રિયા કરશે. હવે આપણે ઉમેર્યો છે તો 3.60 ગ્રામ, એટલે 3.60 ગ્રામ વપરાવવાનો નથી, એમાંથી માત્ર 3.138 ગ્રામ પોટેશિયમ પ્રક્રિયા કરશે, બાકીનો પ્રક્રિયા કર્યા વગર એમના એમ પડ્યો રહેશે. તો પોટેશિયમનું દળ આપણી પાસે આવી ગયું છે. તો હવે એ પ્રક્રિયા કરે છે એ પોટેશિયમના મોલ ગણો, તો પોટેશિયમના મોલ, તો કે પોટેશિયમનું દળ છેદમાં એનું પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર. તો પોટેશિયમનું દળ કેટલું સંયોજાય છે, તો કે 3.138 અને પોટેશિયમનો પરમાણુ ભાર છે 39. તો આનો ભાગાકાર કરો, 3.138 ભાગ્યા 39, તમારો જવાબ આવશે 0.080.
आटला मोल 804, आटला मोल पोटेशियम या केबीआर नी अंदर आटला ग्राम ब्रोमीन साथे संयोजाशे, दड़ आटलू संयोजाशे, पण आपणे तेना मोल गणवा छे, एटले दड़ भाग्या नो परमाणु भर कर ना होले तमने एना मोल मळी जाय। त्यार पछी रकम आपेली छे, ई रकम ने अहीं हुं टूंकमां लखूं छुं। तमने एवुं कीधुं छे के एक NaCl एटले मीठू छे अने बीजुं खांड एटले के सुक्रोज छे। એની કિંમત પ્રતિ કિલોગ્રામ, તો કે સોડિયમ ક્લોરાઇડની કિંમત 12 રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ, એટલે 1 કિલોગ્રામના 12 રૂપિયા, અને ખાંડ એની કિંમત 36 રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ। તો પ્રતિ મોલ તેમની ગણતરી કરો, તો પ્રતિ મોલ એમની કિંમત શોધો। તો પહેલા આપણે સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ કે ભાઈ 1 કિલોગ્રામ મીઠું હોય એની કિંમત 12 રૂપિયા છે। હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 1000 ગ્રામ NaCl એના કેટલા રૂપિયા, તો કે 12 રૂપિયા। હવે આપણે કિંમત ગોતવી છે પ્રતિ મોલની, પ્રતિમોલ પ્રતિમોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન। તો સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ કેટલું, તો કે 23 35.5 એટલે 58.5 ગ્રામ। આટલા ગ્રામ NaCl એની કિંમત કેટલી, એટલે જે જવાબ આવે એ તમારો એની પ્રતિમોલ કોસ્ટ આવી જશે। તો તમારો જવાબ આવશે 12 × 58.5 ભાગ્યા 1000। એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે, 12 × 58.5 ભાગ્યા 1000 એટલે 0.702 રૂપિયા, એટલે કે 70 પૈસા થશે। એક મોલ મીઠાની કિંમત કે જેની અંદર આટલા ગ્રામ દળ હોય, તો એની અંદર એની કિંમત 70 પૈસા જેટલી થશે પ્રતિ મોલ એની કિંમત। બીજું આપ્યું છે તમને ખાંડ, તો કે 1 કિલોગ્રામના 36 રૂપિયા છે, તો 1000 ગ્રામ ખાંડ એની કિંમત કેટલી છે, તો કે 36 રૂપિયા। માટે હવે ખાંડ એટલે સુક્રો, જેનો અણુભાર છે 342, તો 342 ગ્રામ ખાંડ હોય તો એની કિંમત કેટલી, એટલે તમને એનું પણ મોલના અનુસંધાને કોસ્ટ મળી જશે। તો 342 × 36 ભાગ્યા 1000, 342 × 36 ભાગ્યા 1000, તો તમારો જવાબ આવશે 12.312 આટલા રૂપિયા, એટલે 12 રૂપિયા થશે એક મોલની કિંમત। તો આ પ્રમાણે સોડિયમ ક્લોરાઇડ અને ખાંડની પર કેજી કિંમત ઉપરથી આપણે આની પર મોલ કોસ્ટ મેળવી શકીએ। અને ત્યારબાદ છેલ્લો એક દાખલો, એની અંદર તમને એવું કીધેલું છે કે ભાઈ 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં જેટલા ઓક્સિજનના પરમાણુઓ રહેલા છે, 88 ગ્રામ CO2માં જેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા છે,
તેટલા જ એટલે જેટલા આમાં ઓક્સિજનના પરમાણુઓ છે એટલા જ કાર્બન મોનોક્સાઇડના અણુઓનું દળ શોધો. તો પહેલા તો આપણે આ 88 ગ્રામ CO2માં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે એ મેળવવી પડે. તો આ CO2 એમાં કાર્બન અને બે ઓક્સિજન, એટલે એક મોલ CO2 હોય તો એમાં એક મોલ કાર્બન પરમાણુ હોય અને બે મોલ ઓક્સિજન પરમાણુ. હવે 88 ગ્રામ CO2 આપેલો છે એટલે CO2નું દળ આપેલું છે 88 ગ્રામ, એને આના પરમાણુ અણુ ભાર વડે ભાગી નાખો એટલે 16 × 2 = 32 ને 12 = 44 વડે, એટલે અહીંયા 88 / 44 એટલે તમને મોલ મળશે 2 મોલ. તો 2 મોલ CO2 આવે છે. તો જ્યારે આનો એક મોલ હોય ત્યારે આના એક જ મોલ છે, પણ આના મોલ એના કરતાં બમણા છે. તો આના 2 મોલ હોય તો ઓક્સિજન પરમાણુના મોલ કેટલા થાય? તો કે 4 મોલ ઓક્સિજન પરમાણુ આવે. હવે 4 મોલ ઓક્સિજન પરમાણુ, એમાં પરમાણુઓની સંખ્યા કેટલી? તો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા એટલે એના મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર, આટલા ઓક્સિજન પરમાણુ થાય. હવે શું કહે છે કે એમાં જેટલા ઓક્સિજનના પરમાણુઓ છે એટલા જ કાર્બન મોનોક્સાઇડના અણુઓ, એટલે આટલા ને આટલા જ કાર્બન મોનોક્સાઇડના અણુઓનું તમારે દળ શોધવું છે. તો આપણને એ તો ખબર જ છે કે ભાઈ 6.022 × 10³³ આટલા કાર્બન મોનોક્સાઇડના અણુઓનું દળ, એના અણુભાર જેટલું થાય? કેટલું? તો કે 16 × 12 = 28 આટલા ગ્રામ દળ થાય. હવે જેટલા ઓક્સિજન પરમાણુ આટલા આમાં છે એટલા જ કાર્બન મોનોક્સાઇડના અણુ, તો કાર્બન મોનોક્સાઇડના અણુ આપણે આટલા લેવાના છે, એટલે 4 × 6.022 × 10³³ આટલા કાર્બન મોનોક્સાઇડના અણુનું દળ કેટલું? એટલે 28 × 4 × 6.022 આના જે મોલ આવે છે એની હરખામણીમાં આના મોલની સંખ્યા ડબલ છે. તો 28 × 4 × 6.022 × 10³³ ભાગ્યા 6.022 × 10³³ તો આ તો બે કેન્સલ થઈ જશે એટલે તમારો જવાબ આવશે 32 × 3 = 112 ગ્રામ કાર્બન મોનોક્સાઇડના અણુઓનું દળ થશે. તો આ પ્રમાણે મોલ સંકલ્પનાના અનુસંધાને આવા દાખલાઓ પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે છે. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.